તમે પણ તમારા નાના દીકરાઓને પ્રેમ આપજો, એને ફરવા લઈ જજો, એની ઈચ્છા પૂરી કરજો, પણ ભૂલશો નહીં વાલા ભક્તો, એને મંદિરમાં મોકલજો, સાધુ પાસે મોકલજો, સાધુ સાથે રહેવા મોકલજો. આજના મા બાપ ડરતા હોય કે સાધુ પાસે મોકલશું સાધુ બની જશે, તો વાલા ભક્તો એ સાધુ બનશે ને તો કેટલાનું કલ્યાણ કરશે. તમે નિર્ભય બની જાઓ. અત્યારની સંસ્કૃતિમાં તમે જાણો છો, દીકરો 18 વર્ષનો થઈ ગયો ને પછી કોઈનો નથી. તમે જો સારામાં સારા સંસ્કાર આપ્યા હશે ને તો ઠીક છે, બાકી એને ભગવાનના માર્ગે નહીં રાખો ને તો એ દીકરા નહીં, તમારા માટે દીપડા બનશે. દીપડા મારી કડવી વાત છે, પણ આજે ઘરે ઘરેથી આ પ્રશ્નો અમે સાંભળીએ છીએ. મા બાપ માટે સંતાનો શેતાન સમાન બન્યા છે. દીકરાઓ 5-15 વર્ષ સુધી મા બાપને માટે એટલા આનંદ સુખ આપનારા હોય, એ જ દીકરાઓ 15-17-18 વર્ષ પછી મા બાપને એટલું દુઃખ આપે છે, એટલું દુઃખ આપે છે. આવા એક ઘરે નહીં, બે ઘરે નહીં, કેટલા દાખલાઓ સાંભળ્યા છે, કેટલા દાખલાઓ. એટલા માટે કહું છું, દીકરાઓને બગડતા અટકાવવા માટે એક જ માર્ગ છે, એને સાધુ પાસે મોકલો, એને મંદિરમાં મોકલો.